આર્મીમાં તમે જોબ લેવાનું નક્કી કર્યું ત્યાંથી લઈને આર્મીમાં જોડાયા ત્યાં સુધીમાં તમને કોઈ અવરોધો નડ્યા ખરા? હા, ઘણા ખરા અવરોધો ઘરને લઈને નડ્યા. કારણ કે હું ઘરનો એકલો છોકરો હતો, મારે મધર ફાધર અહીંયા હતા ને હું ઘરનો એક છોકરો હતો. તો એમની ઈચ્છા એવી હતી કે અમારા આંખની સામે જે નોકરી કરે ને અહીંયા કશે જોબ કરી દે, અમારી જોડે જ રહે. પણ દેશ માટે કંઈ કરવાની એવી ઈચ્છા મારી હતી કે હું દેશ માટે કંઈ કરું, એટલે મારે ઇન્ડિયન આર્મીમાં જોડાવવું હતું ને હું જોડાયો. હું જોડાતી વખતે ત્યાર સુધી હું ઘરે વાત નહીં કરી હતી કે હું જોડાઈ ગયો છું. પણ જ્યારે મારું સિલેક્શન થઈ ગયું ને ત્યારબાદ મારે જ્યારે ઘરે કહેવાનું હતું ને હું ઘરે વાત કરી કે મારે 15 દિવસની અંદર મારે ટ્રેનિંગ માટે નીકળવાનું છે, ત્યારે ખાસા મારા મધર ને ફાધર મને રડીને સમજાવીને રોકવાના પ્રયત્ન કર્યા. પણ જ્યારે મારા મગજમાં એ જુસ્સો જ હતો તો હું ટ્રેનિંગ માટે નીકળી ગયો. ને તે સમય એવો હતો કે ઘણા બધા પ્રયત્ન ઘરવાળાએ કર્યા કે તું નહીં જા, ગમે તે રીતે અહીંયા થોભી જા. પણ અમુકનો એમ હોય કે એમ એચિવ કરવા માટે એણે અમુક વસ્તુ ભોગવવી પડે, તો હું ભોગવી. ભારત માતાની સેવા માટે જે તમારો આ જુસ્સો છે, તમારો પ્રેમ છે, કદાચ તમારો એ જુસ્સો અને એ પ્રેમ જ ભારતની જનતાને આજે શાંતિથી સુવાની છે. અને તમારા જેવા લાખો સૈનિકો કે જેઓ આ જુસ્સો પોતાની અંદર ધરાવે છે પોતાના રાષ્ટ્રને પ્રેમ માટેની અને પોતાના રાષ્ટ્રની સુરક્ષા માટેની, એમના એ જુસ્સાને કારણે જ આજે દેશ પોતાને ખૂબ જ સુરક્ષિત મહેસૂસ કરે છે. હું તો મારા ટાઈમ વખતે તો આ વસ્તુ હતી જ, બની જ. પણ હું મારા બાળકોને પણ આ જ વસ્તુમાં નાખવા માટે, આ જ વસ્તુમાં પ્રક્રિયા કરવા માટે આજથી પ્રયત્ન ચાલુ કરેલા છે. ઋષિના કરાટે ક્લાસમાં આજથી એમને પ્રેક્ટિસ કરાવું. સેટરડે સન્ડે એમનું જ્યારે સ્કૂલનું ઓફ હોય ત્યારે હું ઘરે એમને પ્રેક્ટિસ કરાવું, વોક પર મારી જોડે સાથે લઈને જાઉં. તો હું એમને આજથી તૈયાર કરતો છું કે જે સમયે મારા માતા પિતાના મનની ધગસ એવી નહીં હતી કે હું જોઈન કરવા માટે જવાનું, પણ હું મારા બે છોકરાને દેશ માટે બલિદાન દેવા માટે ખૂબ તૈયાર છું પ્રેમથી. આ જાણીને આજે રૂવાટા ઊભા થાય છે, કારણ કે એ રૂવાટા ઊભા થવાનું કારણ એક જ છે કે એક ગર્વની સાથે એક સુરક્ષાની અનુભૂતિ થાય છે કે અમારું અને અમારા બાળકોનું ભવિષ્ય તમારું અને તમારા જેવા ઘણા બધા સૈનિકોના હિંમત અને રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમને કારણે આજે સુરક્ષિત છે. થેન્ક યુ. બીજું એ પૂછું કે તમે કીધું કે તમારી 16 વર્ષની અત્યાર સુધીમાં સર્વિસ થઈ ગઈ છે અને આવતા 1 વર્ષ પછી તમે રિટાયર થવાના છો, તો આ 16 વર્ષમાં તમે દેશના કયા કયા ભાગમાં તમારી સર્વિસ આપી છે? હું આંધ્રપ્રદેશ ટ્રેનિંગ કરેલી છે, ફર્સ્ટ પોસ્ટિંગ યુપીમાં કાઢેલી છે ઇલાહાબાદ, ત્યારબાદ સેકન્ડ પોસ્ટિંગ કારગિલ છે. 2008-2010 હું અહીંયા શરૂ કરેલું છે કારગિલમાં, ત્યારબાદ 2 વર્ષ હરિદ્વાર, ને ત્યારબાદ 2013 થી લઈને 2016 સુધી પૂંચ રજૌરી, ત્યારબાદ હું 6 મહિના માટે પાછો અમૃતસર યુનિટમાં આવ્યો હતો, અને ત્યાર પછી પાછો 2.5 વર્ષ અહીંયા ઉપવાડા સેક્ટરમાં કાઢીને હવે પાછો હું અમૃતસર શરૂ કરવા જાઉં છું. બરાબર. તો તમે તમારા જીવનનો, તમારી સર્વિસનો મોટો ભાગ એવી જગ્યા પર કાઢ્યો છે જે આપણા દેશ માટે ખૂબ સેન્સિટિવ ભાગ છે, મોટે ભાગે શ્રીનગર, કાશ્મીર અને 16 વર્ષ દરમિયાન હું 11 વર્ષ જમ્મુ કાશ્મીર કાર્યકર્યા. પણ ઘણા બધા એવા છે કે એક વર્ષમાં 8 મહિના કે 9 મહિના બરફ, સ્નોફોલ થતો હોય, 2-3 મહિના સ્નોફોલ બંધ થતો હોય ને પાછો રૂટિંગ વાઇઝ ચાલુ થઈ જતો હોય, કન્ટિન્યુ માઇનસ ટેમ્પરેચર રહેતું હોય, અમુક સમયે એવો પણ હોય કે વાવાઝોડું આવે, વરસાદ પડે, પણ સ્નોફોલ રૂટિંગમાં, માઇનસ ટેમ્પરેચર રૂટિંગમાં આવી જગ્યાએ કોન્સ્ટન્ટ સતત સર્વિસ કરવું થોડું અઘરું છે. ઇમ્પોસિબલ નથી, માણસમાં જુનૂન છે તો કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી, કરી શકાય. બસ માણસમાં જુસ્સો હોવો જોઈએ, દેશ પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ, ને લાગણી એટલી બધી હોવી જોઈએ કે કદાચ એક સમયે ઘરનો ભૂલવું પડે તો ભૂલી જવું, પણ દેશને નહીં ભૂલવું જોઈએ. તો આર્મીમાં જોડાવા માટેની તૈયારી તમે ક્યારથી શરૂઆત કરી હતી? હું 16 વર્ષ ને 7 મહિનાની ઉંમરે ઇન્ડિયન આર્મી જોઈન કર્યું હતું.
એના એક વર્ષ પહેલાં 15-16 વર્ષની ઉંમરે હું આ પ્રેક્ટિસ ચાલુ કરી દીધી હતી. તો અમારા ઘરથી નજીક 5 કિલોમીટર ગઈને પાછો રિટર્ન 5 કિલોમીટર, અમે 1600 મીટરની જગ્યાએ અમે છોકરા લોકો 10 કિલોમીટરનું પ્રેક્ટિસ કરતા હતા. ને રિટર્ન આવતી વખતે એક સરકારી સ્કૂલ છે, એ સરકારી સ્કૂલનો ગેટ ક્રોસ કરીને સવારે બંધ રહેતો હતો એ ગેટ. તો અમે એ ગેટ કૂદીને, બીમની વ્યવસ્થા હતી ત્યાં, તો કોઈ સ્કૂલનો ટાઈમ હતો નહીં, એ ટાઈમ પર અમે બીમની પ્રેક્ટિસ કરી લેતા અને પાછા ગેટ કૂદીને રિટર્ન ઘરે આવી જતા હતા. બરાબર. તો આજે તમે ગેટ કૂદીને જતા હતા, તો ત્યારે કોઈ વાર એવું કઈ થયું છે કે કોઈએ તમને ગેટ કૂદીને અંદર જાઓ છો ચોર છે એવી સમજ્યા હોય, કે ત્યાંના ચોકીદારે તમને પકડ્યા હોય અને કીજવાયા હોય, કે એવો કોઈ બનાવ કે બન્યો? હા, એક વખત એવું થયું હતું, પણ હું નહીં પકડાયો હતો, પણ મારા એક મિત્ર પકડાયા હતા અને તેના લીધે અમે બધાને હાજર થવું પડ્યું હતું કે સ્કૂલમાં કે તમે અહીંયા શા માટે આવો છો. ત્યારે અમે એ સરને કીધું હતું કે અમે આવી રીતના પ્રેક્ટિસ કરવા આવીએ છીએ, તો તેમણે અમને ગેટ ખોલીને ચોકીદારને કહીને અમને અંદર આવવાની પરમિશન આપી હતી. બરાબર. તો તે સમયે તમે પકડાયા નહીં, મતલબ આ જે દોડવાની પ્રેક્ટિસ હતી તે તમને કામ લાગી ખરી, તો તમે નસીબવાળા હતા કે એ દિવસે તમે નહીં પકડાયા. તો તમે કેટલા મિત્રો આ રીતે આર્મી માટે તૈયારી કરતા હતા? અમારા વખતે અમે 7 મિત્ર તૈયારી કરતા હતા, તેમાંથી 3 મિત્ર અમારા જોડાયા છે, મને સાથે લઈને 3 મિત્ર થયા છે, અને અમે 3-3 એક જ સેક્શનના છીએ, એટલે એક જ ગ્રુપમાં ટ્રેનિંગ કરી હતી. પણ બધાનો સમયગાળો અલગ અલગ હતો. એક ભાઈ મારાથી 11 મહિના પહેલાં જોઈન કર્યું, એકે 8 મહિના પહેલાં, અને સૌથી છેલ્લો હું, જે મેં 6 મહિના પછી, એ લોકોના 6 મહિના પછી મેં જોઈન. બરાબર બરાબર. તો એ ખૂબ જ સારી વાત છે કે તમારી સાથે બારડોલીમાંથી બીજા 3 વ્યક્તિઓ પણ સૈનિક તરીકે જોડાયા છે અને આપણા દેશની સુરક્ષા માટે તૈનાત છે, એ જાણીને આજે ખૂબ આનંદની લાગણી થાય. એના સિવાય પણ બારડોલીમાં, બારડોલીની નજીક એવું એક ગામ છે, જે ગામમાં થલ સેનાને રિલેટેડ જેટલા ફોર્સિસ છે, આર્મી, બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, આઈટીબીપી, આવા આ જેટલી ફોર્સિસ છે તેટલા ફોર્સિસના ઓછામાં ઓછા 10-12 જણ જોડાયેલા છે. એક એવું ગામ છે, એ ગામનું નામ છે બાબેન. અચ્છા, ઓહો. બાબેનમાં દરેક સેનાના દરેક સેક્શનમાં કોઈ ને કોઈ સૈનિક બાબેન ગામમાંથી જોડાયું છે. હા, એરફોર્સ ને નેવી છોડીને બાકી થલ સેનાની જેટલી પણ ફોર્સિસ છે તે ફોર્સિસમાં દરેક મેમ્બર જોડાયેલો છે. ખૂબ જ ગર્વની વાત છે આપણા માટે કે બારડોલીની પાસે જ આપણું એક નાનું ગામ બાબેન, ગામ ભલે નાનું પરંતુ એની અંદર દેશની સેવા માટે ઘણા બધા સૈનિકો તૈનાત આ ગામના છે, એ જાણીને આજે ખૂબ જ ગર્વનો અનુભવ થાય છે.